દિવાળીના જેવા પર્વ પર રંગોળીને વધારે મહત્વ આપવામાં આવશે તેમજ જામનગરમાં લોકો જાત જાતની રંગોળી બનાવશે આ રંગોળીને દિવાળીનું પ્રતિક માનવામાં આવશે તેમજ જામનગરના તમામ ઘરોમાં દીવડા તેમજ રંગોળી તો જોવા જ મળે છે તેમજ રંગોળીનું મહત્વ અલગ જ છે ત્યારે જામનગરના મોરકંડા ગામે કમલેશભાઈ દ્વારા છેલ્લા 7 વર્ષથી જાત જાતની અવનવી ઇકો ફ્રેન્ડલી રંગોળી બનાવવામાં આવશે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રંગોળી બનાવવામાં આવી છે આ વર્ષે કમલેશભાઈએ અને તેમના પરિવારના સાથ સહકારથી શ્રીનાથજી ભગવાનની જાત જાતના કઠોળનો ઉપયોગ કરીને 51 ફૂટ લાંબી અને 9 ફૂટ પહોળી રંગોળી બનાવવામાં આવી છે જેમાં જાત જાતના 58 પ્રકારના કઠોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ રંગોળી બનાવવા માટે 14 દિવસ જેટલો સમય લાગ્યો છે છેલ્લા 7 વર્ષથી અવનવી રંગોળી બનાવું છું આ રંગોળીની વિશેષતા એ છે કે હું દર વર્ષે અવનવી રંગોળી બનાવું છું કોઈ જાતના કલરનો યુઝ કર્યા વગર અને નેચરલ કલર કુદરતી જે કલર બનાવી દીધેલા છે એ જ કલરની રંગોળી બનાવું છું ગયા વર્ષે તેજાના મસાલાની રંગોળી બનાવેલી હતી આજે વખત શ્રીનાથજી બનાવેલા છે અનાજ કઠોળના બનાવેલા છે 51 ફૂટ લાંબી 9 ફૂટ પહોળી આજે કમલેશભાઈ છે દર વર્ષે અવનવી રંગોળી બનાવે છે એમાંથી સૌથી પહેલા તો મેસેજ એ મળે છે કે એ ઇકો ફ્રેન્ડલી રંગોળી બનાવે છે અને એમાંથી બધાને એટલી બધી પ્રેરણા મળે છે ને કે એમની જે કલા છે એ ઉજાગર થાય છે અને બીજું મોરકંડાનું નામ રોશન કરે છે કારણ કે છેલ્લા 7-8 વર્ષથી દર વર્ષે કાગળની કલરની મરી મસાલા તેજના રંગોળીના ભૂંગળા રમકડા છે એની રંગોળી એવી અલગ અલગ આ રંગોળીમાં એણે 1400 સિક્કા વાપર્યા છે એ ઉપરાંત 27-28 અનાજ કઠોળ એ ઉપરાંત ઇમિટેશન જ્વેલરી અને કોઇન્સ જે વસ્તુ અને બધાએ જે સાથ સહકાર આપ્યો છે એનાથી એને એમને પ્રોત્સાહન મળે છે દર વર્ષે નવું નવું કંઈક કરવાનો અમને લોકોને અમારા સ્ટુડન્ટોને લઈને આવીએ તો હું તો સ્ટુડન્ટોને બોલાવું છું કે આવીને જો આમાંથી તમને ઘણું શીખવા મળશે જામનગરના અલગ અલગ વિસ્તારમાં રંગોળીનું મહત્વ જોવા મળે છે ત્યારે આવી અનોખી રંગોળી નિહાળવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે અને આવી શ્રી નાથજી ભગવાનની અનોખી રંગોળીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અફઝલ ભટ્ટી ન્યૂઝ ઓનલાઈન જામનગર